વિજાપુર તમાકુ માર્કેટયાર્ડ ખાતે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈની ઉપસ્થિતિમાં દેશના વડાપ્રધાનના 70મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ લોકાર્પણ તેમજ ખેડૂતલક્ષી સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત પ્રાકૃતિક કૃષિ કીટ સહાય બ્લડ ડોનેશન વૃક્ષારોપણ દિવ્યાંગ કીટ સહાય મહિલા ઉત્કર્ષ યોજના જેવા અનેકવિધ કાર્યક્રમો તાલુકામાંથી ખેડૂતો મહિલા દિવ્યાંગ બાળકો તથા જિલ્લા કલેક્ટર શ્રી મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી નગરપાલિકાના સભ્યો સ્થાનિક ધારાસભ્ય શ્રી રમણભાઈ તાલુકામાંથી સૌ કાર્યકરો મોટી સંખ્યામાં હાજરીમાં આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો 70મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. મારું નામ ભરતભાઈ એમ વ્યાસ, હું ગુજરાત રાજ્ય તલાટી મંડળનો પ્રમુખ છું. બીજાપુર તાલુકામાં રાજા તલાટી તરીકે હું સર્વિસ બજાવું છું. આજે આપણા માનવતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેઓ આપણા ગુજરાતના માનવતા પુત્ર છે અને આપણા હિન્દુસ્તાનના માનવતા વડાપ્રધાન છે, જેઓના 70મા જન્મદિવસના સુપ્રસંગે અમો બીજાપુર તાલુકાના તમામ તલાટી મિત્રો અહીંયા બ્લડ ડોનેટ કરવા આવેલા છીએ. અત્યારે હાલ આજે છે જે અમારા પરેશભાઈ તલાટીશ્રી અને પાવનભાઈ તલાટીશ્રી હાલ બ્લડ ડોનેટ કરી રહ્યા છે. અમે તમામ તલાટીશ્રીઓ આજે અમારા માનવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 70મા જન્મદિવસના સુપ્રસંગે આ શુભ કાર્ય આજ કરવા આવેલા છીએ. બીજું, આ પ્રસંગે અમારા માનવતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ આજે પધારી રહ્યા છે અને અમે અમારા બીજાપુર તલાટી મંડળ દ્વારા માનનીય નાયબ દીપકભાઈ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત પણ કરવાના છીએ. તો અમારા માનવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પ્રભુ બહુ સુખી રાખે અને અમારા હિન્દુસ્તાનની જેઓ જે અવિરતપણે સેવા કરી રહ્યા છે એમાં ઉત્તરોત્તર વધારો થાય અને આજે જે ચીન સાથે આપણે જબરજસ્ત મુકાબલો કરી રહ્યા છે તો અમારા હિન્દુસ્તાનના તમામ સાથી મિત્રો અમારા કર્મચારી મિત્રો એક જ અવાજે બોલી રહ્યા છે કે ચીનને પરાજય આપવા માટે અમારા માનવતા વડાપ્રધાન શ્રી એ અવિરતપણે જે કાર્ય કરી છે એમાં પ્રભુ એમને સફળતા લે અને 70મો જન્મદિવસ અમે એ રીતે ઉજવીએ કે એમાં ચીનનો પરાજય થાય. જય હિન્દ, જય ગુજરાત. જે યોજના ગાયની યોજના પ્રાકૃતિક ખેતીની યોજના ગુજરાત સરકારે અમલમાં મૂકી છે કે ખેડૂત પોતાના ખેતરમાં ગાય રાખે, એ ગાયના ગૌમૂત્રનો જીવામૃત તરીકે ઉપયોગ કરે, છાણનો પણ ખાતર તરીકે ઉપયોગ કરે અને પ્રાકૃતિક ખેતી કરે એવા દરેક ખેડૂતને દર મહિને ગાય દીઠ 900 રૂપિયાની સબસિડી સહાય જે અપાય છે એનું વિતરણ પણ આજે અહીંયા કરવામાં આવ્યું છે. કૃષિ વિભાગના આત્મ સંસ્થા દ્વારા પ્રગતિશીલ ખેડૂતોને જે ઇનામ આપવાના હોય છે, રોકડ રકમની સહાય આપવાની હોય છે એનું પણ વિતરણ કર્યું છે અને લગભગ મહેસાણા જિલ્લામાં 45 કરોડ રૂપિયા જેવી મોટી રકમ આજે ખેડૂતોને જુદા જુદા કાર્યક્રમોના નેજા નીચે સહાય આપવામાં આવશે. થેન્ક યુ સર.